શાકની દુકાન ઉપર જાઓ તો તમને ત્યાં આગળ વાસણ મળે? ના મળે. ત્યાં શાક જ મળે. વાસણની દુકાનમાં જાઓ ત્યાં મોબાઈલ મળે? ના મળે. મોબાઈલની દુકાનમાં કપડાં મળે? ના મળે. તમે જે માર્કેટમાં જાઓ ને એ માર્કેટમાં એ જ વસ્તુ મળે. આપણું મન કેવું છે? તમે સાકર નાખો તો મીઠાશ જ આવે, તીખાશ ક્યારેય ન વધે. મરચું નાખો ને તો તીખાશ જ વધે, ગળપણ ક્યારેય પણ ના વધે. તમે મીઠું નાખો તો ખારાશ વધે, ખટાશ ક્યારેય ના વધે. પણ આ મન કેવું છે? આ મનની તાકાત છે. એક જ મન છે જે સાકરની મીઠાશ પણ આપી શકે છે, મરચાની તીખાશ પણ આપી શકે છે, લીંબુની ખટાશ પણ આપી શકે, અને અવસર આવે ને મીઠાની ખારાશ પણ આ મન નાખી શકે છે. રસ્તા ઉપર ગાડી લઈને જતા હો, હવાલદાર ઉભો હોય અને ખાલી એક હાથ લાંબો કરે, તમારી 50 લાખની ગાડી અટકી જાય, બ્રેક લાગી જાય. હવાલદારની તાકાત છે, ખાલી એક હાથ લાંબો કરે ને ગાડીને અટકાવી શકે છે. પણ એ હવાલદારની તાકાત છે? તમે એને કહો કે બેસ અહીંયા ડ્રાઇવિંગ સીટ ઉપર અને ગાડી ચલાવ, ગાડી ચલાવી નહીં શકે. ગાડી અટકાવી શકશે, ચલાવી નહીં શકે. તમે ચલાવી શકો, તમે કોઈની ગાડીને અટકાવી નહીં શકો. તમારો ઓળખીતો દુકાનદાર કેમિસ્ટ હોય, માથું દુખતું હોય, થોડું ઝીણો ઝીણો તાવ લાગતો હોય અને તમે કેમિસ્ટ પાસે જાઓ, માથું થોડું દુખે છે, કોઈ દવા આપને આપશે? દવા નહીં આપે. ડૉક્ટર પાસે જાઓ, પ્રિસ્ક્રિપ્શન લખાવો, એનું કામ લખવાનું છે, મારું કામ ખાલી વેચવાનું છે. ડૉક્ટર દવા લખી શકે, દવા વેચી ના શકે. કેમિસ્ટ છે, દવા વેચી શકે, દવા લખી ના શકે. દરેકના કામ અલગ અલગ છે. રસ્તા ઉપરથી પસાર થતા હો, 120ની સ્પીડ ઉપર તમારી ગાડી જતી હોય અને રસ્તામાં સ્પીડ બ્રેકર આવે, સ્પીડ બ્રેકરનું કામ શું? ગાડીને તમારી જે સ્પીડ છે 120ની સ્પીડ છે ને, બ્રેક કરવાનું કામ આ સ્પીડ બ્રેકર કરે. દુનિયામાં ગમે એટલી ટેકનોલોજી વધી ગઈ હોય, ગમે ત્યારે તમે એવું જોયું કે જે સ્પીડ બ્રેકરની જગ્યાએ એવો બમ્પ મૂક્યો હોય કે સ્પીડ બ્રેકરનું કામ ન કરે, એક્સિલેટરનું કામ કરે. તમારી ગાડી બમ્પ ઉપરથી પસાર થાય ને 40ની સ્પીડ પર ચાલતી હોય, સીધી 80 અને 100 ઉપર પહોંચી જાય, ના થાય. એ સ્પીડ બ્રેકરનું જ કામ કરે, એક્સિલેટરનું કામ ન કરે. આપણું મન એવું છે, આપણું મન એ સ્પીડ બ્રેકરનું પણ કામ કરે છે, અને આપણું આ જ મન છે જે એક્સિલેટરનું પણ કામ કરે છે. આપણું આ જ મન છે જેની પાસેથી આપણને સુખ મળે છે, આપણું આ જ મન છે જેની પાસેથી આપણને દુઃખ મળે. દુનિયામાં બધા પ્રકારની સર્જરી આવી ગઈ. તમે જુઓ, મેડિકલ સાયન્સ છેલ્લા 50 વર્ષમાં એટલું બધું આગળ જતું રહ્યું છે. દુનિયામાં બધા પ્રકારની સર્જરી, તમને આંખે નથી દેખાતું, કાંઈ નહીં, ચલો ચશ્મા પહેરી લો, આંખે બરાબર દેખાશે. હજી વધારે તકલીફ પડે છે, મોતી ઉતરાવી દો, હજી વધારે તકલીફ પડે છે, લેઝરથી ઓપરેશન થઈ ગયા. અને કોઈ બચારો જન્મજાત આંધળો માણસ હોય ને, આખે આખા ચક્ષુદાન થઈ જાય, અને જન્મથી જેની આંખ ન હોય એને ચક્ષુ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખે, કિડનીના ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, ચામડીના સર્જરી થઈ જાય. તમે જુઓ, આંખની સર્જરી થાય, કાનની સર્જરી થાય, ચામડીની સર્જરી થાય, હાર્ટની સર્જરી થાય, લીવરની સર્જરી થાય. શરીરમાં જેટલા પણ ઓર્ગન છે ને, એ બધા ઓર્ગનની સર્જરી શક્ય છે, ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે. પણ આપણું મન, મનની કોઈ સર્જરી નથી. મનના જેટલા પણ રોગ છે, રોગની સામે કોઈ દવા નથી. મેડિકલ સાયન્સ ગમે એટલું આગળ વધે, એ શરીરના રોગને નાબૂદ કરી શકે છે, મનના રોગને નાબૂદ કરવાની મેડિકલ સાયન્સ.